વાંસદા નગરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી પીવાના પગલે જોડા ઉલટીના વાવરના સમાચાર ફેલાતા જ વલસાડ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર અમિતાબેન પટેલે વાંસદા કોટેજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખબર અંતર પૂછી તાલુકાના આરોગ્ય તંત્ર સાથે પરામર્શ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. છેલ્લે 3-4 દિવસથી વાંસદા નગર ચંપાવાડી મોગરાવાડી કૃષ્ણકુંજ સોસાયટી કંસારા લાઈન વિસ્તારના લોકોને દૂષિત પાણી પીવાથી ચાળા ઉલટી થતા આ દર્દીઓ વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. આ દર્દીઓની નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ડોક્ટર અમિતાબેન પટેલે મુલાકાત લીધી હતી. દરમિયાન આરોગ્ય સમિતિના ચેરમેન પિયુષ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા વિનોદભાઈ પટેલ, ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ, વાંસદા ગ્રામ પંચાયતના પ્રમુખ હિનાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી, ગ્રામ પંચાયત સભ્યો તથા ભાજપા અગ્રણીઓ પ્રદ્યુમનસિંહ સોલંકી, વિરલ વ્યાસ, રશિક ટાંક, સંજય બિરારી, વાંસદાના ટીએચઓ ડોક્ટર પીડી પટેલ તથા કોટેજ હોસ્પિટલ વાંસદાના ડોક્ટર ઉમેશ ચૌધરી વગેરે જોડાયા હતા. અમિતાબેન પટેલે દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને ડોક્ટર પાસે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તાગ મેળવી તાલુકાનું આરોગ્ય તંત્ર રોગચાળો અટકાવવા સતર્ક બન્યું છે. આરોગ્ય કર્મીઓ દ્વારા લોકસંપર્ક કરી જાગૃતિ લાવવા સમજ અપાઈ રહી છે અને ઝાડા ઉલટીનો વાવર કાબુ હેઠળ હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેમણે ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ગ્રામ પંચાયત વાંસદા દ્વારા ગામમાં રોગચાળો અટકે તે માટે ગાડી ફેરવીને લોકોને પાણી ઉકાળી પીવાની સૂચના અપાઈ છે તેવું જણાવ્યું હતું. આજે વાંસદા તાલુકામાં હું અને મારા સાથી સભ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેનભાઈ પિયુષભાઈ સાથે આજે આ કોટેજની મુલાકાત લીધી. ગઈકાલે રાત્રે જ અમને સમાચાર મળ્યા કે ઝાડા ઉલટીના કેસો વાંસદામાં 2 દિવસથી મોગરાવાડી અને ચંપાવાડીના પેશન્ટો ઝાડા ઉલટી માટે આવ્યા હતા. 26 પેશન્ટ આવ્યા હતા, તેમાંથી 22 પેશન્ટ અચ્છાને ડિસ્ચાર્જ કર્યા છે. 22 પેશન્ટ હાલમાં છે અને બધા સ્ટેબલ છે અને અમે અમારી ટીમ કાર્યરત છે અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, વાંધો નથી. પેશન્ટ બધા જ સ્ટેબલ છે.